ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ભારતના ભાવિ વડાપ્રધાન ઉત્તર પ્રદેશમાંથી આવશે કે ગુજરાતમાંથી આવશે? ગુજરાતીઓને ખૂબ આનંદિત કરે એવા સમાચાર ભાજપમાંથી આવી રહ્યા છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ ફરી નવેસરથી વાત છેડી છે અને એમણે કહ્યું કે મારા પછી ભાજપના પ્રમુખ થવાની અને ભારતના વડાપ્રધાન થવાની ક્ષમતા નરેન્દ્ર મોદીમાં છે અને હું એમને ટેકો કરવા તૈયાર છું. આમ પણ ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ પાછળ ગાંડી છે અને હવે ગુજરાતની પ્રજાને આનંદિત થાય એવા સમાચારો ભાજપમાંથી આવી રહ્યા છે. બીજે દિવસે ઉમા ભારતીએ કહ્યું, આજે અખબારોમાં સમાચાર છે કે ઉમા ભારતી કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ થવાની અને પ્રધાનમંત્રી થવાની પણ ક્ષમતા છે. અસાધારણ બાબત એવી બની છે કે રાજ ઠાકરે અને બાલ ઠાકરે કાકો ભત્રીજો છેલ્લા બે વર્ષમાં કોઈ એક વાત પર સંમત થયા હોય તો એ હમણાં થયા. અને બાલ ઠાકરેએ કહ્યું, રાજ ઠાકરેએ કહ્યું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અમારો ટેકો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંદર્ભમાં આ વાત મૂલવવી પડે એમ છે. ભાજપે રામ જન્મભૂમિના મુદ્દો શેરડીના કૂચાની જેમ શેરડીનો રસ કાઢવાનો જે સાંચો હોય એમાં શેરડીનો સાંઠો એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર પસાર થાય અને પછી સાવ કૂચો રહી જાય અને પછી એમાં જરા પણ રસ ન હોય એમ રામ જન્મભૂમિનો મુદ્દો વાપરી નાખ્યો છે. હવે ન તો ભાજપને એમાં રસ છે, ન ઉત્તર પ્રદેશના લોકોને એમાં કોઈ રસ છે. મંદિર થશે નહીં થાય ભગવાન જાણે, રામચંદ્રજી જાણે. હવે ભાજપ રામ જન્મભૂમિના નામે કોઈ હિન્દુ કાર્ડ ઉતરી શકે એમ નથી. ભાજપ પાસે બીજો કોઈ એવો મુદ્દો પણ નથી. તો પોતે હિન્દુત્વવાળી પાર્ટી છે એવો સંદેશો ઉત્તર પ્રદેશના લોકોને આપવા માટે ભાજપના પ્રમુખ ઉમા ભારતી, જે ઉત્તર પ્રદેશના, બહુ મજાની વસ્તુ સમજો જરા રાજકારણમાં, કે ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ છે ભાજપમાંથી અને ઉમા ભારતીને અડવાણીજી વિરુદ્ધ બોલવા માટે, પક્ષ વિરુદ્ધ બોલવા માટે કાઢી મૂકવામાં આવેલા. એમને પાછા એ શરતે લેવામાં આવ્યા છે કે એ મધ્યપ્રદેશની રાજનીતિમાં હવે ચંચુપાત નહીં કરે. એમણે ઉત્તર પ્રદેશમાં નવું ઘર બનાવવું એ શરત સાથે એમને લેવામાં આવ્યા છે. એ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પણ લડી રહ્યા છે. હવે નીતિન ગડકરીની વાતનો પડઘો ઉમા ભારતી પાડી રહ્યા છે એ અમસ્તું નથી. સંદેશો ઉત્તર પ્રદેશના લોકો માટે છે, ગુજરાતના લોકો માટે નથી અત્યાર પૂરતો. આમ પણ 2012માં ગુજરાતમાં ચૂંટણી આવે છે એટલે ભાજપ અને નરેન્દ્ર મોદી કેટલા મોટા ગજાના નેતા છે એવું ગુજરાતના લોકોને પણ કહેવું છે, પણ એ હમણાં નથી કહેવાનું. પણ સંદેશો ઉત્તર પ્રદેશની જનતાને છે અને ગુજરાતની જનતાને એ રીતે છે કે નરેન્દ્રભાઈ હવે વડાપ્રધાન થવાની પણ લાયકાત મેળવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના લોકોને સંદેશો એ આપી રહી છે ભાજપ કે નરેન્દ્રભાઈ જેવા કટ્ટર હિન્દુવાદી ને અમે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે, ઉત્તર પ્રદેશની જનતા અમને ટેકો કરે. તો નરેન્દ્રભાઈ મુખ્ય વડાપ્રધાન થશે એ વાત કહીને ભાજપ હિન્દુત્વનું કાર્ડ ઉતરી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં.
ત્યાંની પ્રજાને સંદેશો જઈ રહ્યો છે કે ભાજપ હવે કટ્ટર હિન્દુત્વવાદી પાર્ટી તરીકે બહાર આવવાની છે અને નરેન્દ્રભાઈ હવે ભારતના વડાપ્રધાન, જો ભાજપ બહુમતીમાં આવે તો નરેન્દ્રભાઈને અમે ભારતના વડાપ્રધાન બનાવવા માંગીએ છીએ. માટે ઉત્તર પ્રદેશમાં જે અવઢવવાળા લોકો છે, જે પુરાણા જૂના હિન્દુવાદીઓ છે, જે જૂના હિન્દુઓના મત, જૂના ભાજપના મત છે, એમને સંકેલવાની, એમને સંકોરવાની, એમને ભેગા કરવાની આ કોશિશ છે. બનાવી દેવામાં આવશે એવું કહેવાય છે, પણ બનશે એમ કહી શકાય એમ નથી. આ વાત ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને કહેવાય રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કહેવાય નથી રહી, એટલે ગુજરાતીઓએ બહુ આનંદમાં આવી જવાની જરૂર નથી. બીજેપી અને નરેન્દ્ર મોદીના ટેકેદારોએ કોઈ વિજય ઉત્સવ ઉજવવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થઈ જ ગયા એવું માનવાની જરૂર નથી. પણ આ વાત ભાજપની મજબૂરીની છે. ભાજપ હવે બીજી કોઈ પણ રીતે એમ કહી શકે એમ નથી કે ભાજપ હિન્દુત્વવાળો પક્ષ છે. અડવાણી એક સમયે ભાજપના હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરતા હતા, પણ વડાપ્રધાન થવાની લાયમાં અડવાણી પાકિસ્તાન જઈને ઝીણાની જે તારીફ કરી આવ્યા, ત્યાં જે ઝીણાની જે કબર છે એની પર એમણે જે ફાતિયા પડ્યા કે ઝીણા બિનસાંપ્રદાયિક છે, હિન્દુઓની નજરમાંથી એ તત્ક્ષણ અને કાયમ માટે ઉતરી ગયા છે. એટલે હવે અડવાણી હિન્દુત્વવાદી ચહેરો નથી. હવે યુવાન નરેન્દ્રભાઈ હિન્દુત્વવાદી ચહેરો કહેવાય છે. અને એનો શ્રેય, મજાની વસ્તુ જુઓ કે એનો શ્રેય બિન સાંપ્રદાયિક તત્વોને જાય છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી નરેન્દ્રભાઈને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અખબારો અને ટીવીના મીડિયા માં છવાયેલા રહ્યા અને જે રીતે એમની સામે ઝુંબેશ ચલાવવામાં આવી, થેન્ક્સ ટુ તીસ્તા સેતલવાડ, થેન્ક્સ ટુ બરખા દત્ત NDTV, થેન્ક્સ ટુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ટાઈમ્સ નાવ અર્ણવ ગોસ્વામી, આ બધાએ જે સતત ઢોલ વગાડ્યા નરેન્દ્રભાઈની સામે અને જે રીતે 2-4-5 એન્કાઉન્ટરની વાતો સતત ઉછળતી રહી, એને કારણે નરેન્દ્રભાઈની છબી હિન્દુવાદી તરીકે ઉપસી છે. હવે પેરાડોક્સ જુઓ, બિલકુલ વિપરીતતા જુઓ કે નરેન્દ્રભાઈ જ્યારે હિન્દુ હૃદય સમ્રાટ છે એવી છબી બરાબર સ્થાપિત થઈ છે, ત્યારે નરેન્દ્રભાઈને સદભાવનાના નામે મુસલમાનોના ટોળા ભેગા કરવા પડી રહ્યા છે. હમણાં ગોધરામાં એમણે જે સદભાવનાના ઉપવાસ કર્યા, ટીવીમાં અહેવાલ હતા કે મુસ્લિમો માટે એમણે બપોરના નમાજ પઢવાની પણ વ્યવસ્થા રાખી હતી. એટલે નરેન્દ્રભાઈ હવે ધીરે ધીરે બહુ સાવચેતીપૂર્વક બિન સાંપ્રદાયિક પુરુષ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ ઉત્તર પ્રદેશમાં એમની રજૂઆત હિન્દુવાદી મહાપુરુષ તરીકે કરવામાં આવી રહી છે. એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે આ વાત ચલાવી છે. ભાજપ એકલો સત્તા પર આવવાનો નથી, NDA પણ સત્તા પર આવશે કે નહીં એ ભગવાન જાણે, પણ NDAના બીજા પક્ષો છે એમણે આ વાતનો વિરોધ તો નથી કરી રહ્યા, કારણ કે આ તો ચાલબાજી છે, પણ એમને આ વાત પસંદ નથી. ગુજરાતીઓને મોરારજીભાઈનો જે અનુભવ છે બહુ કડવો છે. મોરારજીભાઈએ પોતે ગુજરાતી વડાપ્રધાન નથી એવું સાબિત કરવા ગુજરાતને પૂરેપૂરા અન્યાય કર્યા. ગુજરાત માટે કોઈ સ્કીમ, ગુજરાત માટે કોઈ ફાયદો થાય એવી એક નાનકડી વાત પણ મોરારજીભાઈએ કરેલી નહીં.
એટલે ગુજરાતના આ બીજા વડાપ્રધાન જો ગુજરાતને મળે અને પછી નરેન્દ્રભાઈને એમ થાય કે હું ગુજરાતી નહીં, હું ભારતીય વડાપ્રધાન છું, તો ગુજરાતને બહુ ફાયદો થવાનો નથી. પણ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન થાય તો ગુજરાતને ચોક્કસ ફાયદો છે. ગુજરાતનો જે વિકાસ છે એને આનાથી લાભ થશે. નરેન્દ્રભાઈ માત્ર વિકાસ પુરુષ તરીકે ન વર્તે અને ગુજરાતના લાભો, ગુજરાતને વધારામાં વધારે લાભો અપાવવાનો પ્રયાસ કરે તો બહુ આવકારદાયક થશે. પણ શું અનુભવ થયા, અડવાણીજીને આપણે છેલ્લા 15 વર્ષથી ગુજરાતના પ્રતિનિધિ તરીકે મોકલીએ છીએ, એકવાર સમ ખાવા પૂરતું એકવાર એમણે લોકસભામાં ગુજરાતની કોઈ વાત ઉપાડી હોય એવું મને તો કોઈ દાડો સાંભળવામાં નથી આવ્યું. ભૂલચૂક થઈ હોય તો લેવા દેવા, પણ ત્યારે એ હોમ પ્રધાન મિનિસ્ટર તરીકે પણ ત્યાં બેઠા ગુજરાતના પ્રતિનિધિ તરીકે, મને યાદ નથી આવતું કે વાજપેયીજીની સરકારે કે આપણી અડવાણીજીએ કોઈ બહુ મોટી ગુજરાતને ફેવર કરી હોય. આપણે અરુણ જેટલીને પણ ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં મોકલ્યા, મેં નથી સાંભળ્યું કે ક્યારે એ ગુજરાત વિશે એક અક્ષર પણ બોલ્યા હોય. તો અનુભવ એ રહ્યા છે કે ગુજરાતમાંથી કેન્દ્રમાં સત્તામાં જનારા, ચાહે કોંગ્રેસના નેતાઓ હોય ચાહે ભાજપના નેતાઓ હોય, ગુજરાતને ખુલ્લી ફેવર કરવાનું ટાળે છે. આપણે આશા રાખીએ કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી પણ થાય, હા મુખ્યમંત્રી તો છે જ, વડાપ્રધાન પણ થાય. પણ જો એ વડાપ્રધાન થાય તો એ ગુજરાત તરફ એમની પહેલી ફરજ છે એવું સમજે. મમતા બેનર્જીએ બહુ સાફ સંદેશો આપ્યો, જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મિનિસ્ટર હતા, જેટલી ટ્રેનો વધી એની 50% ટ્રેનો, જેટલા પ્રોજેક્ટો જાહેર કર્યા એના 90% પ્રોજેક્ટો બિહારના હતા. મમતા બેને પણ એ જ ધંધો કર્યો, બંગાળ માટે જ ટ્રેનો છે, આખું રેલવે તંત્ર બંગાળ માટે એમણે સ્પેર કરી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પછી આવી હિંમત બતાડવી પડે, એ વડાપ્રધાન થાય અને પછી તટસ્થ વડાપ્રધાન થઈ જાય અને દેશની જ વાતો કરે તો ગુજરાતને કોઈ ફાયદો નથી. પણ અત્યારે કશું પણ કેવું કવેળાનું છે, કારણ કે એનડી હજુ તો ચૂંટણી બાકી છે, 2014માં આવવાની છે. એ પહેલાં ગુજરાતની ચૂંટણી આવવાની છે, એના શું પરિણામો આવે છે, એ પછી નરેન્દ્રભાઈ અહીં જ રોકાઈ જવાનું પસંદ કરે છે કે કેન્દ્રમાં જવાનું પસંદ કરે છે એ પણ જોવાનું છે. અને બીજી એક વસ્તુ છે, નરેન્દ્રભાઈએ હજુ વૈતરણી પાર કરવાની છે. ભગવાન ના કરે મારા શબ્દો સાચા પડે, પણ નરેન્દ્રભાઈની સામે હજુ કાયદાકીય ગૂંચો બહુ જ છે. એમની સરકાર સામે બહુ ગંભીર આક્ષેપો છે, એમની સરકાર સામે એન્કાઉન્ટરના બહુ જ ખોટા એન્કાઉન્ટરના બહુ જ બધા કેસો પેન્ડિંગ છે. સહાબુદ્દીનનું ભૂત હજુ ધૂણી રહ્યું છે, જેણે ગુજરાતના હોમ મિનિસ્ટરનો તો ભોગ લીધો છે અમિત શાહનો. હવે વાત અમિત શાહથી આગળ વધે, બીજા કોઈ એન્કાઉન્ટરમાં આગળ વધે, આ એન્કાઉન્ટરમાં આગળ વધે, જે રીતે નરેન્દ્રભાઈ સામે બધા આક્ષેપો થઈ રહ્યા છે એમાં કશાકમાં પણ નરેન્દ્રભાઈ નો ભોગ ન લેવાય એ માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય કશું કરી શકીએ એમ નથી. અને જે રીતે નરેન્દ્રભાઈનું નામ ભાજપ આગળ વધારી રહ્યું છે એટલે કોંગ્રેસને પણ એક ખતરાની ઘંટી વાગી રહી છે. એમના જે યુવરાજ છે એમને એ 2014 પછી વડાપ્રધાન બનાવવા માંગે છે. અને રાહુલ ગાંધીની વચ્ચે જો નરેન્દ્રભાઈ મુશ્કેલી ઊભી કરશે એમ કોંગ્રેસને ખાતરી થઈ જશે તો કોંગ્રેસ ખેલાડી છે. હજુ 2014ને બહુ વાર છે. કોંગ્રેસ કોક એવી તપાસમાં જે સીબીઆઈ પાસે હોય અને કોક એવી તપાસમાં નરેન્દ્રભાઈની આજુબાજુ કોક વાત ઊભી કરી દે અને નરેન્દ્રભાઈ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે એમ છે. બીજી બાજુ એવું પણ બની શકે
કે ભાજપ હવે વારંવાર નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી વડાપ્રધાન તરીકે એટલે જ પ્રોજેક્ટ કરી રહ્યો હોય કે આવી કોઈ તપાસ શરૂ થાય, આવી કોઈ મુશ્કેલી નરેન્દ્રભાઈ માટે ઊભી કરવામાં આવે કે ઊભી થઈ જાય ત્યારે એમ કહી શકાય કે અમે નરેન્દ્રભાઈને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા એટલે કોંગ્રેસે કિન્નાખોરી રાખીને નરેન્દ્રભાઈ સામે આ તપાસ ઊભી કરી છે, આ ફરિયાદ ઊભી કરી છે કે નરેન્દ્રભાઈને પકડી લીધા છે. શક્યતા બંને બાજુની છે કે નરેન્દ્રભાઈ જો આ વૈતરણી પાર કરશે અદાલતોની, એમની સામેના આ બધા બોગસ એન્કાઉન્ટરોની, એ એન્કાઉન્ટરો બોગસ છે એવું હવે પુરવાર થઈ ગયું છે. ખાલી વાત એટલી જ છે કે એમાં નરેન્દ્રભાઈ સંડોવાયેલા છે કે નથી. અને બીજી એક વસ્તુ કે જે એમની સામે કોંગ્રેસ 1 લાખ કરોડના આક્ષેપો કરી રહી છે અને કેગ એમની સામે 26,000 કરોડ 27,000 કરોડના આક્ષેપો કરી રહી છે, એની તપાસ જો લોકાયુક્તના હાથમાં જાય તો પણ કદાચ નરેન્દ્રભાઈ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થાય. પણ રાજકારણ એટલે જો અને તો છે. અત્યારે તો માત્ર યુપીની ચૂંટણીમાં સ્ટ્રોંગ હિન્દુવાદી મત ભેગા કરવા માટે અને પછી ગુજરાતની ચૂંટણીમાં ખૂબ વધારે સીટો મળે નરેન્દ્રભાઈના નામે, એના માટે આ નામ આગળ વધારાઈ રહ્યું છે. પણ એક ગુજરાતી તરીકે મને પણ એવી લાગણી છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને સારા વડાપ્રધાન બને તો ગુજરાતને પણ ગૌરવ લેવા જેવું થશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.